નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા દુઃખદ સમાચાર. ગુજરાતમાં અહીં ફરી બંધનું એલાન અને મુખ્યમંત્રી પર થયો હુમલો. મોદી કેબિનેટમાં રાતોરાત મોટો નિર્ણય અને ગુજરાત સરકારનો પણ મહત્વનો નિર્ણય. પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. તો જાણી લો મિત્રો, પીએમ મોદીએ ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા બાદ શું કહ્યું. ગઈકાલે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. શપથ ગ્રહણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર સમારોહની તસવીરો શેર કરતા લખ્યું કે આજે સાંજે સમારોહમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા. હું 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ લઈ જવા માટે મંત્રી પરિષદ સાથે કામ કરવા આતુર છું. એટલું જ નહીં મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી શપથ બાદ પહોંચ્યા પીએમઓ. રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદી પીએમઓ પહોંચ્યા હતા. અહેવાલ છે કે આજે ચાર સંભાળ્યા બાદ તેઓ સાંજે પોતાના મંત્રીમંડળ સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મીટિંગ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયો પર વહેંચણી થઈ શકે છે. પ્રોટોકોલમાં રાજનાથસિંહને પીએમ મોદી બાદ ફરી એકવાર બીજા નંબરનું સ્થાન મળ્યું છે, પરંતુ આ વખતે તેને કયો વિભાગ સંભાળે તે હવે જોવાનું જ રહ્યું. ત્યારબાદ નવાબ શરીફે પીએમ નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાબ શરીફે પીએમ મોદીને ત્રીજી વખત પીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. નવાઝે એક્સ પર લખ્યું કે ત્રીજી વખત પદ સંભાળવા બદલ મોદીજીને અભિનંદન. તાજેતરની ચૂંટણીમાં તમારા પક્ષની સફળતા દર્શાવે છે. તમારા નેતૃત્વમાં જનતાનો વિશ્વાસ યથાવત છે. ચાલો નફરતને આશામાં ફેરવીએ અને દક્ષિણમાં એશિયાના 2 અબજ લોકોના ભાગ્યને આકાર આપવાની તકનો લાભ લઈએ. તો હવે મિત્રો જાણી લો રાજનાથસિંહને કયું મંત્રાલય મળ્યું. મોદી સરકારના ત્રીજા કાર્યક્રમમાં મંત્રીઓના વિભાગની વહેંચણી થઈ છે. રાજનાથસિંહ ફરી એકવાર રક્ષામંત્રી બન્યા છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રાજનાથસિંહ ગૃહમંત્રી હતા, પરંતુ બીજા કાર્યકાળમાં તેને રક્ષામંત્રીનું પદ મળ્યું હતું. વિભાગના વિભાજન પહેલા એવી અટકળ ચાલી રહી હતી કે આ વખતે રાજનાથસિંહને ફરી એકવાર ગૃહમંત્રી બની શકે છે. પરંતુ વાત કરીએ મિત્રો કે ઉર્જા મંત્રાલયને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મનોહરલાલ ખટ્ટરને આપવામાં આવ્યું છે. ત્યારબાદ ફરી એક વખત દેશના ગૃહમંત્રી બન્યા અમિત શાહ. દેશના નવા ગૃહમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ ફરી એકવાર ગૃહમંત્રાલય માટે તેના નજીકના કમાન્ડર એવા અમિત શાહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે અમિત શાહ ગૃહમંત્રી હતા ત્યારે અગાઉની મોદી સરકારમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, CAA લાગુ કરવા જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે પીએમ મોદીના ઘણા નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગૃહમંત્રી બાદ દેશને ફરી મળ્યા મહિલા નાણામંત્રી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે દેશના નવા નાણામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદી આ વખતે પણ આ પદ માટે કોઈ ફેરફાર કર્યો નથી. મોદી સરકારના આ કાર્યકાળ દરમિયાન નિર્મલા સીતારામનને ફરીથી દેશના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ નવી મોદી કેબિનેટ બેઠકમાં લેવાયો પહેલો મોટો નિર્ણય. પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં પીએમની અધ્યક્ષતામાં NDA સરકારની પહેલી કેબિનેટ શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં ચાલી રહી આ કેબિનેટ બેઠકે નવા પીએમ આવાસ યોજનાને મંજૂરી આપી દીધી છે. પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનશે. તેની સાથે આ વખતે નવા મકાનોમાં વીજળી અને LPG કનેક્શન પણ આપવામાં આવશે. આ જાહેરાત ગ્રામીણ અને શહેરી બંને ઘરો માટે કરવામાં આવી છે. આગળના ચિંતાજનક સમાચાર અને મુખ્યમંત્રીના કાફલા પર થયો હુમલો. મણિપુરના મુખ્યમંત્રી NBIRENSINGHની સુરક્ષા ટીમ પર કુકી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જીરીબામમાં મોકલેલા એડવાન્સ સિક્યુરિટી ટીમ પર હુમલો થયો છે, જે મંગળવારે મુખ્યમંત્રીની મુલાકાત પહેલા અહીં પહોંચી હતી. CM મંગળવારે જીરીબામની મુલાકાતે લેવાના હતા. આ હુમલામાં 2 સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. હુમલા દરમિયાન CM NBIRENSINGH હાજર ન રહ્યા, તેઓ હજુ દિલ્હીથી પાછા જ નથી ફર્યા. ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને કરી મહત્વની જાહેરાત. સુરતમાં ડુમસ જમીનકાંડ કરોડોના કૌભાંડના આક્ષેપ બાદ સુરતના ભૂતપૂર્વ કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે. હાલમાં તેઓ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની જગ્યાએ AR ઝાને વલસાડ કલેક્ટરની જવાબદારી મળી છે. આજે રાજ્યમાં GAS સહિત 4 AIS બદલી કરવામાં આવી છે. આગળના દુઃખદ મોટા સમાચાર અને ગુજરાતમાં ફરી બંધનું મોટું એલાન. રાજકોટમાં ગત 25 મેના રોજ નાના મોવામાં આવેલ TRB ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા બાદ યોગ્ય કાર્યવાહી નહીં થવાનું જણાવી ન્યાયની માંગણી સાથે શહેરના ત્રિકોણબાગ ખાતે છાવણી નાખીને 72 કલાકનું ઉપવાસ આંદોલન કરનાર કોંગ્રેસ ગઈકાલે ઉપવાસ પૂર્ણ કર્યા હતા. 15મીના રોજ પોલીસ કમિશનરે ઘેરાવ કરી 25મીએ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.